હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોની અંદર જોઈશું આપણે જે મુખ્ય સેવિકાની ભરતી જે થતી હોય છે તો એના વિશે. તો ચાલો જોઈએ આપણે આજે મુખ્ય સેવિકાની ભરતી વિશે. સામાન્ય રીતે મુખ્ય સેવિકાની ભરતી બે રીતે થતી હોય છે. એક પ્રમોશન દ્વારા, એટલે કે જે આંગણવાડી કાર્યકર તરીકે જે બહેનો ફરજ બજાવે છે, તો એ બહેનો જો નિયત લાયકાત ધરાવતા હોય તો તેવા બહેનોમાંથી સમયાંતરે આ મુખ્ય સેવિકામાં પ્રમોશન આપવામાં આવતું હોય છે. અને લાયકાતના જે કંઈ પણ નીતિ નિયમો છે એના વિશે એક અલગથી આ યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયો ઉપલબ્ધ છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. અને એમાં સંપૂર્ણ ડિટેલ્સ જે પ્રમોશનથી આંગણવાડીના વર્કરની જે મુખ્ય સેવિકા તરીકે પસંદગી થતી હોય છે તો તેના વિશેની માહિતી ઉપલબ્ધ. અને બીજી રીત છે એ સીધી ભરતીથી, એટલે કે ડાયરેક્ટ સીધી ભરતીથી નિમણૂક થતી હોય છે મુખ્ય સેવિકાની. અને એ જાહેરાત આપવામાં આવતી હોય છે, એનામાં જે કંઈ પણ બહેનો જે છે મુખ્ય સેવિકા તરીકે એપ્લિકેશન કરે છે અને એક્ઝામ પાસ કરી અને સીધી ભરતી દ્વારા નિમણૂક પામતા હોય છે. તો આજે સીધી ભરતી જે મુખ્ય સેવિકાઓની થતી હોય છે, કઈ રીતે થતી હોય છે અને એના માટેના જે સબ્જેક્ટ છે, વિષયો કયા હોવા જોઈએ, એટલે કે જે લાયકાત શું હોવી જોઈએ, શૈક્ષણિક લાયકાત, તો એના વિશેની માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવી છે. તો જોઈએ, અગાઉ જે છે મુખ્ય સેવિકાની જે સીધી ભરતીની લાયકાત જે હતી એ ગ્રેજ્યુએશન બેઝ ઉપર હતી, એટલે કે કોઈ પણ વિષયમાં સ્નાતક હોય, ગ્રેજ્યુએટ થયેલા હોય તો તેવા બહેનો એપ્લિકેશન કરી શકતા હતા. અને ત્યારબાદ જે આજે સુધારો કરવામાં આવેલો છે, જે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે, એ જે 21 માર્ચ 2022 રોજ આજે પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે તો એના દ્વારા આની જે ભરતી થતી હોય છે મુખ્ય સેવિકાની ક્લાસ 3, તો એમાં જે સુધારો કરવામાં આવેલો છે શૈક્ષણિક લાયકાતમાં, તો એના વિશે જોઈએ આપણે. જે સુધારો જે છે એ કરવામાં આવેલો છે, તો એના જે સબ્જેક્ટ છે મુખ્ય સેવિકા તરીકે હવે જે સમયમાં જે જાહેરાત આવે છે એ અને જે ભવિષ્યમાં આવનાર છે, તો એના માટેની મુખ્ય અને મહત્ત્વની ઉપયોગી માહિતી જે કંઈ પણ બહેનો મુખ્ય સેવિકા બનવા ઈચ્છતા હોય તો તેવા બહેનો માટે ખૂબ જ મહત્ત્વની ઉપયોગી બની રહેશે. તો આજે સબ્જેક્ટ જે કયા વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ કે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ, તેના વિશેની માહિતી જોઈએ આપણે. બેચલર્સ ડિગ્રી અથવા તો ધ કેસ મે બી માસ્ટર ડિગ્રી ઇન હોમ સાયન્સ અથવા તો સોશિયોલોજી અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા તો ન્યુટ્રિશિયન અથવા તો સોશિયલ વર્ક. તો આ જે સબ્જેક્ટ છે આમાંથી કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર ડિગ્રી હોય તો તેવા બહેનો એપ્લિકેશન કરી શકે છે. અને આ જે ગ્રેજ્યુએશનનો કોર્સ છે અથવા તો જે ડિગ્રી કોર્સ છે એ રાજ્ય અથવા દેશની માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જોઈએ. અને જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે છે એના હેઠળ જે રજિસ્ટર્ડ થયેલી યુનિવર્સિટીમાંથી જે કરેલો હોવો જોઈએ અને એના દ્વારા માન્ય હોવો જોઈએ. તો આ જે સબ્જેક્ટ છે, આજે એક વખત ફરીથી આપણે રિપીટ કરેલી, એ બેચલર્સ ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી ઇન હોમ સાયન્સ અથવા તો સોશિયોલોજી અથવા ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યુટ્રિશિયન અથવા સોશિયલ વર્ક. તો આ સબ્જેક્ટની અંદરથી ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી કરેલા હોય, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા હોય, તો તેવા બહેનો આની અંદર જે મુખ્ય સેવિકાની આવનાર જે ભરતી છે તો એની અંદર સીધી ભરતી માટેની જે લાયકાત જે છે તો એ આ નિશ્ચિત કરવામાં આવેલી છે. અને આ વિષયોની અંદર ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર ડિગ્રી ધરાવતા બહેનો એપ્લિકેશન કરી શકશે. તો આ એક મુખ્ય સેવિકા માટેનો સુધારો છે. તો ઘણા બહેનોના પ્રશ્ન હતો કે મુખ્ય સેવિકાની લાયકાત શું હોય છે, કયા વિષયો સાથે કરેલું હોવું જોઈએ ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી. તો એવા બહેનોને આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો હશે કે આ વિષયોની અંદર જ જો તમારી ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી છે તો જ તમે આ મુખ્ય સેવિકાની જે આવનાર ભરતીઓ છે તો તેમાં એપ્લાય કરી શકો છો. તો આશા છે કે તમને ઉપયોગી માહિતી મળી રહી છે. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.